नमस्कार दर्शक मित्रों, ઝંકી આવાસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની માનવતાવાદી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાના કાળમાં જરૂરિયાતમંદ બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક પ્રોજેક્ટ શિશુ પોષકના શુભારંભથી અનોખી પહેલ કરી. માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થાપિકા અને અગ્રણી સમાજ સેવિકા મમતા શાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે ચાલતા કપરા કાળમાં જ્યાં મહેનતકશ પરિવારો બે સમય પેટનો ખાડો માંડમાંડ પૂરી શકતા હોય, ત્યાં તો ઉગતા ફૂલ જેવા માસૂમ બાળકો પોષણક્ષમ આહારથી વંચિત જોવા મળ્યા હતા. આથી માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવતર પ્રોજેક્ટ શિશુ પોષકનો શુભારંભ કરી આવા કુપોષિત બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને જોડાય રહે તેવા અભિગમ સાથે જે તે વિસ્તારમાં અઠવાડિયામાં કોઈ પણ એક દિવસ પોષણક્ષમ આહાર વિતરિત કરવો એમ નક્કી કરવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે આજે સવારે જ સંસ્થા દ્વારા આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો અને શિશુ પોષકની શુભ શરૂઆત સાથે આજે 125 જેટલા બાળકોને ઇલાયચી, કેસર અને બદામ યુક્ત દૂધ પીવડાવવામાં આવ્યું હતું. સાથે ભારે ઉત્કાળના કારણે બાળકો સવારે વહેલા ઉઠીને ખૂબ જ તાજગી મહેસૂસ કરતા માલુમ પડ્યા હતા. તો કેટલાક બાળકોએ કબૂલ્યું હતું કે તેઓએ લાઈફમાં પહેલી વાર જ આ દૂધનો સ્વાદ માણ્યો હતો. વળી તે પણ સોડમ અને સ્વાદિષ્ટ દૂધનો આ સ્વાદ તેમના માટે રોચક ઘડી બની ગઈ હતી.